એચઆઈવી પોઝિટિવ માટે કામ કરતી સંસ્થા જીએસએમપી સાથે જોડાઈ એચઆઈવી ગ્રસ્ત લોકો માટે સેવા કરી રહ્યા છે સુરતમાં રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના બામરોડા ગામના વતની એવા પિંકેશ ડાયાલાલ મહેતાનો જન્મ ઓગણીસો માં થયો હતો મોટી બહેન બાદ જમેલા પિંકેશના નાના ભાઈ સહિત પાંચ જણાનું પરિવાર ખુશીથી રહેતું હતું પરંતુ વર્ષ ઓગણીસો સત્તાણુંમાં મમ્મીના દાઢનું ઓપરેશન કરાવેલું અને તેમાં તે પથારીવસ્ત થઈ ગયા હતા રિપોર્ટ કરાવતા મમ્મીને પોઝિટિવ આવ્યો અને બાદમાં આખા પરિવારનો રિપોર્ટ કરાવતા મોટી બહેનને બાદ કરી બંને ભાઈઓ અને માતા પિતા પણ એચઆઈવી પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું જોકે પિંકેશે જણાવ્યું હતું કે બાળપણમાં તો આ બીમારી વિશે કશો ખ્યાલ જ ન હતો પિંકેશે જણાવ્યું હતું કે પાંચ ધોરણ સુધી ગામમાં જ અભ્યાસ કર્યો હતો વર્ષ બે હજારમાં માતાનું અવસાન થતાં મામાની સાથે સુરત આવી ગયો અને છઠ્ઠા ધોરણથી લઈ દસ સુધીનો અભ્યાસ કર્યા બાદ સૂર્યપુર સંસ્કૃત પાઠશાળામાંથી ની ડિગ્રી હાંસલ કરી હતી આ દરમિયાન વર્ષ બે હજાર આઠમાં તે દસમા ધોરણમાં હતો અને પિતાનું પણ અવસાન થયું હતું હવે બે ભાઈઓ પર બધી જવાબદારી આવી ગઈ હતી ભણતા ભણતા ઘોર કરીને ખર્ચ કાઢવા લાગ્યા હતા ભાઈ સાથે રૂમ રાખી સુરતમાં રહેતા એચઆઈવી ની દવા ન લેવાને કારણે નાનપણથી તબિયત બે હજાર અગિયાર માં લથડી હતી નાનેથી ખબર હતી પરંતુ દવા યોગ્ય સમયે ના શરૂ કરતા નાના ભાઈને ટીબી થઈ અને ફેફસામાં પણ ગંભીર નુકસાન થયેલું સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી ભાઈની તબિયત બગડ્યા બાદ બે હાજર ચૌદ માં પિંકેશે દવા શરૂ કરાવી હતી પરંતુ નાના ભાઈ ને બે હજાર સોળ માં ભાઈ નું મૃત્યુ થયું ત્યારે સમજાયું કે દવા લેવા મોડું કર્યું તે મોટી ભૂલ કરી હતી પિંકેશે જણાવ્યું હતું કે વર્ષ બે હાજર સત્તરમાં માં એક મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા હતા પરંતુ એ દરમિયાન જ્યારે અન્ય લોકોને ખબર પડી કે મને એચઆઈવી પોઝિટિવ છે તો મને મંદિરમાંથી રૂક્ષદ આપી દેવામાં આવી હતી મારી રોજીરોટી છીનવાઈ ગઈ હતી મારી સાથે બીમારીના કારણે જે વ્યવહાર થયો હતો તેનાથી ચલિત થયેલો અને ભગવાનને આખું જીવન આપવા બદલ કોસવા લાગ્યો હતો આ બીમારી કોઈ ચેપ નથી છતાં ખરાબ વ્યવહાર વર્તન થતા આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું પણ સદનસિબે વિચાર આવ્યો કે મારે જે સહન કરવું પડ્યું છે મેં મોડી દવા શરૂ કરી પરંતુ અન્ય સાથે આવું ન થાય તે માટે મારે કામ કરવાનું નક્કી કર્યું હતું અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત